પીએમ મોદીએ બુધવારે રાત્રે તલ અવિવ કન્વેન્શન સેન્ટરમાં ભારતીય મૂળના સમુદાયને સંબોધિત કર્યો હતો. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવવાની સાથે સાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સાથે જ મોદીએ ઇઝરાયલમાં રહેતા મૂળ ભારતીય વ્યક્તિઓને ત્રણ મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાત્રે તેલ અવિવ કન્વેન્શન સેન્ટરમાં ભારતીય મૂળના સમુદાયને સંબોધિત કર્યો હતો. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવવાની સાથે સાથે કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. સાથે જ મોદીએ ઇઝરાયલમાં રહેતા મૂળ ભારતીય વ્યક્તિઓને ત્રણ મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરી હતી. મોદીએ આઈસીઆઈસી કાર્ડ નિયમોને રાહત આપવાની જાહેરાત કરી હતી. તો સાથે તેમણે ઇઝરાયલના ઇન્ડિયન કલ્ચર સેન્ટર ખોલવાની પણ જાહેરાત કરી. મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધતા જણાવ્યું કે ભારતના વડાપ્રધાને ઇઝરાયલ સુધી પહોંચતા 70 વર્ષ થઈ ગયા, પરંતુ હું તમને વિશ્વાસ આપું છું કે હવે મુલાકાતોમાં આટલો સમય ફરી નહીં લાગે. મોદીએ જણાવ્યું હતું કે ભારતની સ્વતંત્રતા બાદ પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન આજે ઇઝરાયલની ધરતી પર ઉભો છે. તેમાં ઇઝરાયલમાં મને જે સન્માન મળ્યું છે તે ભારતના 125 કરોડના લોકોનું સન્માન છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો શરૂ થયે 25 વર્ષ થયા છે, પરંતુ વાસ્તવમાં આ સંબંધો સદીઓ જૂના છે. ભારતના એક મહાન અને સંતે યરુસલામે સદીઓ પહેલા સાધના કરી હતી કે જેના કારણે યરુસલમ તીર્થ સ્થળ બની ગયું. પોતાના સંબોધનમાં મોદી અમદાવાદનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ જણાવ્યું કે અમદાવાદના મણિનગરમાં આવેલ બેસ્ટ હાઈસ્કૂલમાં ભણેલ ડોક્ટર બેસ્ટે ઇઝરાયલમાં મોટી સિદ્ધિ મેળવી છે. તેઓ મારા હોમટાઉન ગુજરાતના છે અને તેમણે અમે પ્રવાસી ભારતીય એવોર્ડથી પણ સન્માનિત કર્યા. ને આજે તેઓ ઇઝરાયલમાં જાણીતા કાર્ડિયો સર્જન છે. તેમનું કરિયર માનવ સેવાના ઉત્તમ ઉદાહરણનું સન્માન છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.